પોરબંદરના શ્રી વલ્લભભ પ્રભુ સત્સંગ મંડળ અને ધ ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સના સંયુક્ત ઉપક્રમે સન્નારી સન્માન કાર્યક્રમ યોજાયો હતો. પોરબંદરના શ્રી વલ્લભભ પ્રભુ સત્સંગ મંડળ અને ધ ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સના સંયુક્ત ઉપક્રમે ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ હોલ ખાતે વૈષ્ણવાચાર્ય શ્રી વલ્લભ લાલજી મહોદયશ્રી અને પોરબંદર છાયા નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીના હસ્તે 5 વર્ષથી સંયુક્ત કુટુંબમાં રહેતી 50 પુત્રવધુઓને ઉષ્માવસ્ત્ર અને સન્માનપત્ર આપી બિરદાવવામાં આવી હતી, જેમાં આગામી સમયમાં ગૃહ ઉદ્યોગ દ્વારા પરિવારને આર્થિક ટેકો આપનારી પુત્રવધુઓનું સન્માન ભવિષ્યમાં કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું. પબ્લિક સ્પીકર ઋષિકાબેન હાથીનું વિશેષ સન્માન શ્રી વલ્લભ પ્રભુ સત્સંગ મંડળ દ્વારા યુવા વૈષ્ણવાચાર્ય શ્રી અક્ષર શ્રી જય વલ્લભાચાર્ય મહોદયશ્રીએ અને ડોક્ટર ચેતનાબેન તિવારીના હસ્તે કરવામાં આવ્યું હતું. અને પ્રસન્નતા એ વાતની છે કે આવા શુભ અવસર ઉપર મને ઉપસ્થિત રહેવાનો એક અવસર પ્રાપ્ત થયો માટે ખરેખર હું મહદ ભાગ્ય માનું છું. કારણ કે આની પૂર્વે જ્યારે મહિલાઓનું સન્માન હતું, જે વાત કરી જતીનભાઈ, ફક્ત જેને દીકરીઓ હોય આ જ હોલમાં, અને એમાં પણ ઉપસ્થિત રહેવાનો સૌભાગ્ય મને પ્રાપ્ત થયું. પુનઃ આ વખતે હું ઉપસ્થિત રહ્યો છું, એની પ્રસન્નતા આપ સૌની સમક્ષ વ્યક્ત કરું છું. ખાસ તો વલ્લભ પ્રભુ સત્સંગ મંડળ ના મુખ્ય કાર્યકર્તા કાર્યરત એવા અમારા આત્મીય એવા પ્રકાશભાઈ, એમના માટે શું કહેવું, સતત સત્કર્મ પરાયણ અને સત્કર્મ કરતા કરતા હું એવું કહી શકું કે અત્યારના પોતે કર્મયોગી છે. કારણ કે છેલ્લા 4 મહિનાથી આપણે સંપર્કમાં સતત છીએ, આપણો એક અઠવાડિયું ખાલી ના જાય. જ્યારે આવે કઈ નવી વાત હોય એમની પાસે, કઈ નવા વિચાર હોય, નવા પ્લાન હોય, અને સતત કર્મ પરાયણ, અને આજ આપણો અધિકાર છે. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર ભગવાને શું કહ્યું, કર્મણ થી એવા અધિકાર હશે, કર્મણી અર્થાત કર્મમાં જ તારો અધિકાર છે, ફલમાંની, પણ કર્મ કરવું એ મનુષ્યનો અધિકાર છે, પણ એમાં પણ સત્કર્મ. જીવ માત્ર કર્મ કર્યા વિના નથી રહી શકતો, નહીં કશ્ચિત ક્ષણમપી જાતુ તિષ્ઠત્ય કર્મ કરે, કોઈ પણ વ્યક્તિ એક ક્ષણ પણ કર્મ કર્યા વિના ના રહી શકે. પણ અકર્મ કરતા કર્મ કરવું સારું, પણ એમાં પણ સત્કર્મ.